ચેપ્ટર ચાર પાઘડી દાખલા નંબર ત્રણ. નીચેની માહિતી પરથી વૈભવ અને વૈભવીની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત સરેરાશ નફાની પદ્ધતિ મુજબ શોધો. પાઘડીની કિંમત 3 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. છેલ્લા 5 વર્ષનો નફો નીચે મુજબ છે. વર્ષ 2000, 2001, 2003 અને 4 નફો અનુક્રમે 20,000, 25,000, 22,000, 18,000 અને 25,000. દાખલો ગણતા સૌ પ્રથમ વર્ષ લખીશું. વર્ષ હર હંમેશ ક્રમબદ્ધ હોવા જોઈએ. જો દાખલામાં આડાઅવળા આપેલા હોય તો તે વર્ષને ક્રમબદ્ધ ગોઠવી જે તે વર્ષનો નફો જ જે તે વર્ષની સામે લખીશું. વર્ષ એની સામે નફો. વર્ષ 2000, 2001, 2002, 2003, 2004. દરેક વર્ષનો નફો 2000માં રૂપિયા 20,000, 2001માં 25,000, 2માં 22,000, 3માં 18,000, 2004માં 25,000. પાંચે પાંચ વર્ષનો કુલ નફો રૂપિયા 1,10,000 થશે. આ કુલ નફા પરથી 5 વર્ષનો સરેરાશ નફો શોધીશું. એટલે સૌ પ્રથમ સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. કુલ નફો 1,10,000 ભાગ્યા 5 વર્ષ બરાબર રૂપિયા 22,000 સરેરાશ નફો મળશે. હવે પાઘડીનું સૂત્ર, પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષોની સંખ્યા. અહીં સરેરાશ નફો 22,000 છે, પાઘડીની ખરીદીના વર્ષો 3 છે, તેથી પાઘડીની કિંમત થશે 22,000 ગુણ્યા 3 બરાબર 66,000 રૂપિયા. જવાબ.